DJ remix by નમસ્કાર મિત્રો, વીડીટેક ગુજરાતીમાં તમારું સ્વાગત છે. તો મિત્રો, વિડીયોની સ્ટાર્ટિંગમાં તમે જે પ્રકારનું ટીમલી વોટ્સઅપ સ્ટેટસ દેખ્યું તે પ્રકારનું વોટ્સઅપ સ્ટેટસ આજે આપણે બનાવતા શીખીશું, તે પણ મહેનત વગર. તો મિત્રો, વિડીયોને સ્કીપ કર્યા વગર તમારે પૂરો જોવાનું રહેશે. અને આપણે જે મટીરિયલ યુઝ કર્યું છે તે બધું મટીરિયલની લિંક નીચે તમને મળી રહેશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો. અને અહીંયા તમારે જો મટીરિયલ ડાઉનલોડ કરતા ના પડે તો તેના માટે પણ આપણે એક વિડીયો બનાવેલો છે, તેની લિંક મેં નીચે આપેલી છે, તે વિડીયો જોઈ લેજો. તો મિત્રો, વિડીયો ચાલુ કરતાં પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં પહેલાં બેલ આઇકોન પણ પ્રેસ કરી દેજો, જેથી મારા આવનારા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ તમને મળે. તો ચાલો મિત્રો, હવે વિડીયો ચાલુ કરીએ. તો સૌપ્રથમ તમારે અહીંયા જે બીટમાર્ક અને ઇફેક્ટવાળી પ્રીસેટ આપેલી છે તેને તમારે ઇમ્પોર્ટ કરી દેવાનું રહેશે. ત્યારબાદ અહીંયા તેને ઓપન કરી દેવાનું રહેશે. ઓપન કર્યા બાદ અહીંયા તો તમારે સમય આવી રીતે ઇન્ટરફેસ ખુલશે. તો અહીંયા આપણે જે ઇમેજ છે તેને એડ કરીશું. તો ઇમેજને એડ કરવા માટે પ્લસવાળા આઇકોન પર ક્લિક કરી અહીંયા જે ઇમેજ એન્ડ વિડીયો ઓપ્શન આપેલું છે તેના પર ક્લિક કરી અહીંયા તમારે ઇમેજને સિલેક્ટ કરી દેવાનું રહેશે. તો અહીંયા હું ઇમેજને સિલેક્ટ કરી લઉં છું. તો અહીંયા મિત્રો, મેં ઇમેજને સિલેક્ટ કરી દીધું છે. ત્યારબાદ અહીંયા સ્ટેટસની લાસ્ટમાં જઈ અહીંયા જે આ ઓપ્શન આપેલું છે તેના પર ક્લિક કરશો તો ઇમેજની લંબાઈ સ્ટેટસની લંબાઈ પ્રમાણે થઈ જશે. ત્યારબાદ અહીંયા ઉપર જે ત્રણ ડોટ આપેલા છે તેના પર ક્લિક કરી અહીંયા જે ફિલ્સ કમ્પોઝિશન એરિયાનો ઓપ્શન બતાવશે તેના પર ક્લિક કરશો તો આ ઇમેજ ફૂલ સ્ક્રીન પર એડજસ્ટ થઈ જશે આ રીતે. ત્યારબાદ હવે મિત્રો, અહીંયા તમારે જે સ્ટેટસ આપેલું છે તેની આગળ આવી જવાનું રહેશે. અને અહીંયા જે ઇમેજ છે તેની આગળ લોંગ પ્રેસ કરી આને નીચેની સાઈડ લાવી દેવાનું રહેશે. તો અહીંયા મિત્રો, હું જે ઇમેજ છે તેને સૌથી નીચેની સાઈડ લાવી દઉં છું. ઠીક છે મિત્રો, તો અહીંયા મિત્રો જોઈ શકો છો કે અહીંયા આપણું સૌથી ઇમેજ સૌથી નીચેની સાઈડ આવી ગયું છે અને તેમાં ઇફેક્ટ પણ લાગી ગઈ છે. ત્યારબાદ હવે મિત્રો, આપણે જે ટેક્સ પીએનજી છે તેને એડ કરવાની રહેશે. તો ટેક્સ પીએનજીને એડ કરવા માટે ફરીથી પ્લસવાળા આઇકોન પર ક્લિક કરી અહીંયા જે ઇમેજ એન્ડ વિડીયો ઓપ્શન આપેલું છે તેના પર ક્લિક કરી અહીંયા તમારે ટેક્સ પીએનજી સિલેક્ટ કરી દેવાનું રહેશે. તો અહીંયા હું ટેક્સ પીએનજી સિલેક્ટ કરી લઉં છું. તો અહીંયા મિત્રો, મેં ટેક્સ પીએનજી સિલેક્ટ કરી દીધી છે. ત્યારબાદ અહીંયા જે સ્ટેટસ છે તેની લાસ્ટમાં જઈ અહીંયા જે ઓપ્શન આપેલું છે તેના પર ક્લિક કરશો તો ટેક્સ પીએનજીની લંબાઈ સ્ટેટસ લંબાઈ પ્રમાણે થઈ જશે. ત્યારબાદ આ ટેક્સ પીએનજીને તમારે આ રીતે આ બાજુ એડજસ્ટ કરી દેવાનું રહેશે. એડજસ્ટ કર્યા બાદ હવે મિત્રો, અહીંયા તમારે બેક બટન પર ક્લિક કરી અહીંયા જે સ્ટેટસ આપેલું છે તેની આગળ આવી જવાનું રહેશે. અને જે આ ટેક્સ પીએનજીની આગળ લોંગ પ્રેસ કરી આને પણ તમારે નીચેની સાઈડ લાવી દેવાનું રહેશે. તો અહીંયા મિત્રો, આપણું જે શેપ આપેલું છે તેની ઉપરની સાઈડ આ રીતે તમારે ટેક્સ પીએનજીને એડજસ્ટ કરી દેવાનું રહેશે. ઠીક છે મિત્રો, તો અહીંયા ફાઇનલી આપણું વોટ્સઅપ સ્ટેટસ બનીને તૈયાર થઈ ગયું છે. જોઈ શકો છો તેમાં ઇફેક્ટ પણ લાગી ગઈ છે બંનેમાં. તો સિમ્પલ એવા સ્ટેટસને એક્સપોર્ટ કરવા માટે અહીંયા કોર્નરમાં જે તીરવાળો ઓપ્શન આપેલો છે તેના પર ક્લિક કરી પહેલા નંબરનો ઓપ્શન બતાવશે વિડીયો, તેના પર ક્લિક કરી દેવાનું રહેશે. ત્યારબાદ અહીંયા નીચે ઓપ્શન બતાવશે એક્સપોર્ટનો, તેના પર ક્લિક કરશો તો આ વિડીયો એક્સપોર્ટ થવા લાગશે. તો અહીંયા મિત્રો, તમારે થોડી વાર વેઇટ કરી લેવાનું રહેશે. તો અહીંયા આપણે વેઇટ કરી લઈએ છીએ. તો અહીંયા મિત્રો, ફાઇનલી આપણું વોટ્સઅપ સ્ટેટસ બનીને તૈયાર થઈ ગયું છે. જોઈ શકો છો. તો સિમ્પલી હવે આ સ્ટેટસને ગેલેરીમાં સેવ કરવા માટે નીચે સેવનો ઓપ્શન આપેલો છે તેના પર ક્લિક કરશો તો વિડીયો ગેલેરીમાં સેવ થઈ જશે. તો મિત્રો, વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં પેલા બેલ આઇકોનને પણ પ્રેસ કરી દેજો, જેથી મારા આવનારા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ તમને મળે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.